નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. યુનિટ નંબર 3ની અંદર આપણે મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા, જેની અંદર શરૂઆતમાં આપણે થોડીક વાત કરી હતી કે મોહનનો જન્મ છે સંગીતકારોના કુટુંબમાં થયો હતો, એના ખૂનમાં જ સંગીત હતું, સંગીતકારોની સાથે એનો ઉછેર થયો, એના દરેક પરિવારના સભ્યોની જેમ એણે પહેલાં વોકલની અંદર શીખડાવવામાં આવ્યું, તાલીમ લેવામાં આવી, પછી એણે ધીમે ધીમે વાયોલિન તરફ પોતાનો હાથ છે અજમાવ્યો. 10 વર્ષના હતા ત્યારે એણે સિતાર વગાડવાનો શોખ જાગ્યો અને સિતારની પણ સારી એવી એણે 3 વર્ષ પ્રેક્ટિસ કરી. પણ એક વખત એક જર્મન લેડી, જર્મનીના એક સ્ત્રી, એના પપ્પાની પાસે સંગીત શીખવા માટે આવ્યા ત્યારે એના જીવનની અંદર ગિટાર પ્રવેશ્યું. બસ ગિટાર ગિટાર, આખો દિવસ ગિટાર, બીજી કોઈ વાત જ નહીં, એટલું બધું ગિટાર પ્રત્યે એને શોખ જાગવા લાગ્યો. એના પરિવારના સભ્યોની અંદરથી અમુક સભ્યો છે એમ કહેવા લાગે છે કે આપણા પરિવારમાં વોકલ્સ, ક્લાસિકલ વાયોલિન, સિતાર આવા બધા યંત્ર સંગીતના સાધનો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને ગિટાર છે એની અસર જરા પણ નથી અને એ ભારતનું પણ નથી, એમ એના કુટુંબના સભ્યો છે કહેવા લાગ્યા. બીજી એક વાત, એના આંટી એમ કહે છે કે તને ખબર છે તારો તારો ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે એ તારા પિતાજીને પસંદ નથી. આવું જ્યારે બોલે છે ને ત્યારે એના મમ્મી છે એની મધરે દોડીને આવીને કહે છે કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, એના હૃદયની ઈચ્છાને એને અનુસરવા દો, એને જે પ્રમાણે જે કંઈ પણ વસ્તુ પસંદ છે એ પ્રમાણે એને કરવા દો, શી ડિક્લેર્ડ, તેણી આમ જાહેર કરીને કીધું એણે. અહીંયા સુધી મિત્રો આપણે પાઠની અંદર પહોંચ્યા હતા, પેજ નંબર 27 ઉપર પહેલી જ લાઈન ત્યાંથી બાકી છે, ચાલો ધ્યાન આપજો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, પછી તો તેના પિતાજી છે એ પણ એને સપોર્ટ કરવા લાગ્યા, સાથ આપવા લાગ્યા, ટેકો આપવા લાગ્યા. એના પિતાજીને પહેલાં પસંદ નહોતું, ગિટાર વગાડતો હતો એ, પણ પછી એ પણ એને સાથ આપવા લાગ્યા. હી વોઝ ઓવરજોઇડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય, એકદમ એ ઓવરજોય હતો, અનહદ આનંદમાં, સાથે સાથે એણે નિર્ણય કર્યો શું કરવાનો, મોડિફાય, કંઈક નવું કરવાનું, સુધારવાનું. મોડિફાય એટલે સુધારવું, કંઈક બદલાવવું, કંઈક નવીન કરવું. મોડિફાય કરવાનો નિર્ણય કર્યો કોને, તો કે ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે પશ્ચિમી યંત્ર હતું આ પશ્ચિમી યંત્રની અંદર કંઈક સુધારો વધારો કરવાનો એણે નિર્ણય કર્યો. ખુશ થઈ ગયો હતો, એના પિતાજી છે પણ એને ટેકો આપતા હતા, સાથ આપતા હતા. હી ટ્રાઈડ, તેણે કોશિશ કરી ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, એની અંદરથી શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત નીકળે એવું યોગ્ય બનાવવાનો એણે પ્રયત્ન કર્યો. ગિટારની અંદરથી ભારતીય શાસ્ત્રીય સંગીત કાઢવાનું, આવું એને બનાવવાનું, એવી એણે કોશિશ કરી. એ લાઈન ફરીથી, હી ટ્રાઈડ ટુ મેક ઇટ સ્યુટેબલ, એણે એને એવી રીતને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, કે જેને અંદરથી શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત નીકળે ગિટારની અંદરથી. હી સ્પેન્ટ, તેણે વિતાવ્યા, SPENDT, સ્પેન્ટ એટલે વિતાવવું, અહીંયા T છે એટલે કે વિતાવ્યા, તેણે વિતાવ્યા, સ્પેન્ટ એટલે ખર્ચવું, વિતાવવું. 2 more years વિથ ગિટાર ઓનલી, બીજા વધારાના 2 વર્ષ છે એની અંદર તેણે વિતાવ્યા મોહને, એના વિશે જાણવા, એને કંઈક સુધારવું હતું, એમાં કંઈક એને નવીન બદલાવ કરવો હતો, શાસ્ત્રીય ભારતીય સંગીત એની અંદરથી નીકળે એવો એને પ્રયત્ન કરવો હતો, એટલે એણે 2 વર્ષ વધારે એની અંદર બગાડ્યા.
એટલે કે એનો અભ્યાસ કર્યો. વન ઇવનિંગ, એક સાંજે, ધેર વોઝ અ ગેધરિંગ, એક ટોળું ભેગું થયું ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, પોતાના નજીકના પરિવારોના સભ્યોનું. એક દિવસ એક સાંજે નાના એવા આજુબાજુના તેના પરિવારના સભ્યો છે ગેધર ભેગા થયા, સ્મોલ ગેધરિંગ, બધાએ ભેગું થવું, ભેગા થયા બધા પરિવારના સભ્યો, ક્લોઝ ફેમિલી, નજીકનું પરિવાર. ઇન ધીસ સ્મોલ ફેમિલી, સોરી, ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ જે થોડા ઘણા લોકો ભેગા થયા હતા એની અંદર મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુઝ, કે જેની અંદર મોહનના ભાઈ, બહેન અને નેવ્યુઝ એટલે કે ના કાકા બાપાના છોકરાઓ છોકરીઓ પણ હતા, હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે જે કલાકારો તરીકે રજૂઆત કરી શકે એમ હતા, પરફોર્મન્સ, રજૂઆત કરવી, પરફોર્મ આપવું. એના ભાઈ બહેન, એના કાકાના દીકરા દીકરીઓ કે એ પણ આની અંદર ભેગા થયા હતા અને એ પણ સારા એવા આર્ટિસ્ટ હતા, કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કે જેઓ પોતાના શાસ્ત્રીય સંગીતના સાધનો ઉપર વગાડતા હતા સંગીત. એના ભાઈ બહેનો, એના કાકા બાપાના છોકરા છોકરીઓ એ પણ સારા એવા આર્ટિસ્ટ કલાકારો હતા અને એ પણ શાસ્ત્રીય સંગીત સારી રીતે વગાડી શકતા હતા. તેઓએ વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. એને વગાડ્યું એટલે શું કરવામાં આવ્યું? તો કે ગ્રેટ એપ્રિસિએશન, ખૂબ જ સારી એવા એના વખાણ કરવામાં આવ્યા. જેના ભાઈ બહેને જે કંઈ પણ વગાડ્યું સંગીત, શાસ્ત્રીય સંગીતના સાધનો, યંત્રો, ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે કંઈ પણ વગાડ્યા એમાં એની ખૂબ જ પ્રશંસા થઈ, ગ્રેટ એપ્રિસિએશન. મોહન ટુ એક્સપ્રેસ ઇઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ એક્સપ્રેસ કર્યું, રજૂ કર્યું, રજૂઆત કરી કે પોતાને પણ કંઈક વગાડવું છે, એવું મોહને પણ એક્સપ્રેસ કર્યું, રજૂઆત કરવાની ઈચ્છા પોતાની એક્સપ્રેસ કરી, રજૂ કરી, કીધું. હી પ્લેડ ઓન ગિટાર, એણે ગિટાર ઉપર વગાડ્યું, કારણ કે ગિટાર એને ખૂબ ગમી ગયું હતું અને ગિટાર જ વગાડતા હતા એટલે એણે ગિટાર વગાડ્યું. આફ્ટર ઇઝ પરફોર્મન્સ, એણે જે પોતાની રજૂઆત કરી, પોતે જે કોઈ પણ પરફોર્મન્સ આપ્યું, એ રિલેટિવ સેડ, એક સંબંધીએ કીધું, બધા સંબંધીઓ ભેગા થયા હતા એમાંથી એક સંબંધીએ કીધું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે ખરેખર નીડ ટુ વર્ક હાર્ડ, નીડ એટલે જરૂર છે, વર્ક હાર્ડ, સખત મહેનતની, તારે હજી આ નવા ઇન્સ્ટ્રુમેન્ટની સાથે સખત મહેનતની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સાઈડ, બીજા એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વર ધ સિતાર, જો તે કદાચને સિતાર વગાડ્યું હોત, યુ વુડ હેવ બીન ઇન ધ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું પણ તારા ભાઈ બહેને જે કંઈ પણ સિતારને, વાયોલિનને વગાડ્યું ને, એની સ્પર્ધામાં તું પણ ઉતરી શક્યો હોત, એટલે કે એની સાથે તું પણ હોત, બીજા સંબંધીએ આમ કહ્યું. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 યર્સ ઓન ઇટ, તે પહેલેથી જ એની અંદર 2 વર્ષ છે વિતાવી દીધા છે, વગાડવામાં તે સમય પસાર કરી દીધો છે, બટ સ્ટીલ
પણ હજુ સુધી ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીડ્સ મોર, આ યંત્રની અંદર વધારે હજી તારે જરૂર છે, તારે ખરેખર આની અંદર સખત મહેનત કરવાની જરૂર છે. આ પ્રમાણે જ્યારે એને પોતાનું પરફોર્મન્સ આપ્યું ને ત્યારે સગા સંબંધીઓ છે એ કહેવા લાગ્યા કે તારા ભાઈ બહેનની જેમ તે કંઈક બીજું કંઈક આપણું ભારતીય શાસ્ત્રીય સંગીતના સાધનોમાંથી કોઈ વગાડ્યું હોત ને તો એની સાથે તું પણ સ્પર્ધામાં હોત, પણ આ ગીટારની સાથે તો તારે હજી પણ થોડીક વધારે મહેનતની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, હજુ પણ તેની રજૂઆત પછી એક કોઈક માણસ સંબંધી કહે છે, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. આ જે સિતારનો સાઉન્ડ હતો ને એ તો ફ્લોઈંગ સ્ટ્રીમ જેવો હતો. ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે વહેતું ઝરણું. સરસ મજાનું જે આ સિતાર હતો ને એ સિતારનો અવાજ તો આમ ખડખડ ખડખડ ખડ જે ઝરણું વહેતું હોય ને એના જેવો સુંદર મજાનો હતો. બટ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, પણ તારા આ યંત્રની અંદર જરાય પણ ઊંડાઈ નથી. ડીપ એટલે ઊંડું, ડેપ્થ એટલે ઊંડાઈ. તે વગાડ્યું એમાં જરા પણ કોઈ તાલમેલ વગરનું જેમ તેમ તે વગાડી નાખ્યું. આમ ટોન્ટ માર્યા, એને કમેન્ટ કરી, એની ટીકા કરી, મશ્કરી કરી, મજાક કરી. આ તારી કોઈ રીત છે? જો તે આપણા ભારતીય સંગીતમાંથી કોઈ પણ યંત્ર વગાડ્યું હોત ને તો એનું સંગીત, એનો અવાજ બહુ સુંદર મજાનો હોત. સિતાર જે વગાડ્યો એનો અવાજ કેવો સુંદર મજાના વહેતા ઝરણા જેવો હતો, અને તારા યંત્રની અંદર, તારા ગીટારની અંદર જરાય ઊંડાઈ જ નથી. એટલે કે આવું નકામું સંગીત છે. હજુ પણ યેટ અનધર સેડ, હજુ પણ એક કોક કહે છે, યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, એના સૂર અને તાલ તો જો કેટલા સુંદર મજાના છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અરે તું આ યંત્રની સાથે શું કરી રહ્યો છે, એટલે કે તું આવું શું વગાડે છે? તારા ભાઈ બહેન જે આ વાયોલિનને સિતારને વગાડીના સૂર અને તાલ તો જો, ને તું શું દોડ્યો આવ્યો આવું બધું વગાડવા માટે, એમ વાત કરે છે. કેટલા જણા જોઈને કોમેન્ટ, ટીકા, ટોન્ટ મારે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ, એના કારણે મોહન છે એ ડિપ્રેસ થઈ ગયો. ડિપ્રેસ થઈ જવું એટલે કે ઉદાસ થઈ જવું, હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું, બેચેન થઈ જવું, દુઃખી થઈ જવું, ઉદાસ થઈ ગયો, ડિપ્રેસ્ડ. એન્ડ ક્રાઈડ, અને રડવા લઈ ગયો. ફોર ધ હોલ નાઇટ, આખી રાત એ રડવા લઈ ગયો, કારણ કે કેટલા જણાએ એને કેટલું બધું સંભળાવી દીધું. એણે પોતાની સખત મહેનતથી ગિટારને વગાડવાની કોશિશ કરી, ઘણો બધો એને 2 વર્ષ જેટલો એની અંદર સમય વિતાવ્યો, ઘણું બધું એમાં સુધારવાની પણ એણે કોશિશ કરી. ભારતનું શાસ્ત્રીય, શુદ્ધ શાસ્ત્રીય સંગીત નીકળે એની પણ એણે પ્રેક્ટિસ કરી, પણ બધું નકામું ગયું, નિષ્ફળ ગયું. કારણ કે એક પણ રિલેટિવે સારો એવો પ્રત્યુત્તર, સારો એવો રિસ્પોન્સ, પ્રતિક્રિયા આપી નહીં, અને ઉપરથી એને વધારે ટીકા, મજાક, મશ્કરી, કોમેન્ટ, ટોન્ટ એને માર્યા. એટલે એ આખી રાત રડવા લાગ્યો, ઉદાસ થઈ ગયો, બેચેન થઈ ગયો. હી હેડ ઓલરેડી ગિવન 2 યર્સ ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, એણે પોતાના જીવનના 2 વર્ષ પહેલેથી જ એની અંદર આપી દીધા હતા. એટલે કે 2 વર્ષ તો એણે એની પ્રેક્ટિસ કરી લીધી હતી. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ હજુ હૃદયમાંથી, આઈ એમ મેડ ફોર ગિટાર, હજુ એનું હૃદય એમ કહેતું હતું કે હું ગિટાર માટે જ બનેલો છું. આટલું બધું થઈ ગયા પછી પણ એનું હૃદય, હાર્ટ્સ ડિઝાયર, હૃદયની ઈચ્છા એમ જ કહેતી હતી કે તું ગિટાર માટે જ બનેલો છે. આઈ એમ મેડ ફોર ગિટાર, ગિટાર માટે જ બનેલો છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ,
એવું કોઈ પણ યંત્ર નથી ફોર મી, મારા માટે, બટ ધ ગિટાર, પણ માત્ર ગિટાર. હી થોટ, તેણે વિચાર્યું કે બીજું એક પણ યંત્ર નથી મારા માટે, હવે ગિટાર સિવાય બીજું કંઈ મારે વગાડવું જ નથી. હજુ પણ એનું હૃદય એમ કહેતું હતું કે નહીં, હું કંઈક કરીને બતાવીશ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ફેસ ટુ વર્લ્ડ એટલે કે દુનિયાની અંદર નામ રોશન કરશે, વિશ્વમાં નામ રોશન કરશે. આ જ ગિટાર, આ જ યંત્ર, આ જ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને, વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, કે મારું નામ રોશન કરશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ, મને ખાતરી છે કે હું એને વિશાળ ને વિશાળ બનાવીશ. વિશાળ બનાવવું એટલે કહેવાનો મતલબ, એના થકી હું મારું અને આ જે વસ્તુ હું બનાવીશ ને એ બેનું નામ હું રોશન કરીશ, એટલે મોટું ને મોટું એને હું કરીશ. મોટું કરવું એટલે નામ રોશન કરવું. ડિટરમાઇન્ડ એટલે કે દ્રઢ નિશ્ચય કર્યો તેણે. હી વોઝ ડિટરમાઇન્ડ, તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે નહીં, હું કંઈક ને કંઈક આને હું વિશાળ બનાવીશ. ધીસ એક્સપિરિયન્સ, આ જે એને અનુભવ થયો ને રાતનો, અહીંયા વગાડ્યું ને બધાએ ટોન્ટ માર્યો ને ઘણા બધાએ એને સંભળાવ્યું ને, આ અનુભવથી ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર્સ ઓફ એજ. આ જે અનુભવ એને થયો ને ત્યારે મોહન છે માત્ર 16 વર્ષના હતા, ત્યારે આ ઘટના, આ બનાવ બન્યો હતો. એના ઘરે જે બધા ભેગા થયા હતા અને બધાએ એને ટોન્ટ માર્યા, મજાક મશ્કરી એની કરી, ત્યારે મોહન 16 વર્ષના હતા. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ, અને ત્યાંથી એના જીવનનો એક વળાંક હતો. ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, એના જીવનની અંદર ત્યાંથી એક વળાંક આવ્યો. ઘણી વખત ઘણા માણસને ઘણી બધી સલાહો આપવા દેવા છતાં પણ એ માણસની અંદર કોઈપણ પ્રકારનો સુધારો આવતો ન હોય, અને ઘણા બધા લોકોને ઘણી બધી પ્રકારની એની આપણે ટીકા, મજાક, મશ્કરી કરતા હોઈએ તો પણ એમાં કોઈપણ પ્રકારનો સુધારો ન આવતો હોય. પણ ઘણી વખત એવું બને કે આપણા જીવનની અંદર જ્યારે કોઈપણ વસ્તુ છે એવી રીતના કહી દે કે જેના કારણે આપણા માઇન્ડની અંદર એ વસ્તુ બેસી જાય કે નહીં, મારે જીવનની અંદર કંઈક કરવું છે, અને એ શક્ય પણ બને. એટલે અહીંયા એના જીવનની અંદર જે કંઈ પણ બન્યું ને, એના કારણે જીવનની અંદર એક વળાંક આવ્યો. સારું, જીવન જીવવાનું, કંઈક કરવાનું, કંઈક આગળ વધવાનું. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 અવર્સ એ ડે. મોહને ડબલ કરી નાખ્યું પોતાનો રિયાઝ, પ્રેક્ટિસ, જે કંઈ પણ વગાડવાની પ્રેક્ટિસને કરતા હતા ને, એ રોજના જે કંઈ પણ 2-4 કલાક કરતા હતા એના બદલામાં હવે 10 કલાક તે કામ કરવા લાગ્યા, પ્રેક્ટિસ કરવા લાગ્યા. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ, એણે અભ્યાસ કર્યો બીજા પાસાઓનો. એસ્પેક્ટ એટલે પાસા, પાસા મીન્સ કે એના બીજા કાર્ય શું છે, જે કોઈ પણ યંત્ર છે એનું પાસું એટલે કે એનું કાર્ય બીજું શું, એમાંથી શું થઈ શકે એમ. અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, ગિટારના બીજા કાર્ય શું હોઈ શકે એના વિશે પણ તેણે અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. હી ડિસાઇડેડ, તેણે નિર્ણય કર્યો શું કરવાનો, ટુ ઇન્કોર્પોરેટ. ઇન્કોર્પોરેટ એટલે કે એક કરી દેવું, ઇન્કોર્પોરેટ એટલે કે માં ભેળવી દેવું, એક કરી દેવું. શું એક કરી દેવાનો નિર્ણય કર્યો એણે, ધ સ્પેશિયાલિટી, વિશિષ્ટતા, ટેકનિક, રીત એન્ડ સાઉન્ડ અને એનો અવાજ, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, બીજા દરેક સાધનોનો, યંત્રોનો, ઇન ટુ ધ ગિટાર, ગિટારની અંદર.
સિતાર છે, વાયોલિન છે કે બીજા એવા કોઈ પણ પ્રકારના જે યંત્રો હતા, એ યંત્રને એના અવાજ, એની વિશિષ્ટતા કે એની જે કંઈ પણ ખાસિયત હતી ને એને ગીટારની અંદર ભેળવી દેવાનો એણે નિર્ણય કર્યો. બીજા બધા યંત્રને ગીટાર બનાવવાનો એણે નિર્ણય કર્યો. He wanted to invent something. એ ઈચ્છતા હતા કંઈક ઇન્વેન્ટ કરવાનું. ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી, શોધવું. તે કંઈક ઇન્વેન્ટ કરવા માંગતા હતા, તે કંઈક શોધ કરવા માંગતા હતા. વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન, કે જેની અંદરથી અવાજ અને સૂર ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, વેસ્ટર્ન ગિટારના નીકળે. બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીણા, પણ એને વગાડી શકાય ભારતીય વીણાની જેમ. એમાંથી સૂર અને તાલ ને સંગીત ને બધું નીકળે એ કોના જેવું? તો કે ગિટાર જેવું. પણ વગાડવાનું કેવી રીતે? તો કે ભારતીય વીણાને જેમ. આવું એણે મગજની અંદર વિચાર કર્યો અને આવું એણે યંત્ર બનાવ્યું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, માત્ર ખાલી મારા યંત્રની અંદરથી જે કંઈ પણ અવાજ નીકળે, પ્રોડ્યુસ થાય, એ જ મહત્ત્વનું નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પણ એ મારી વિઝન પણ બતાવશે, મારી દ્રષ્ટિ પણ બતાવશે કે મેં શું કરી બતાવ્યું છે. એની અંદરથી જે કંઈ પણ અવાજ નીકળશે એનો એ તો ખાસિયત હશે જ, પણ એના દ્વારા મારી ખાસિયત શું છે, મેં શું કરી બતાવ્યું છે, મેં શું બનાવ્યું છે ને, એ પણ લોકોને ખબર પડશે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે હું આ યંત્ર દ્વારા શું કહેવા માગું છું એ લોકોને ખબર પડશે. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ ઇફોર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહનવીણા. આમ તેણે પોતાની જાતને કીધું. શું કીધું? કે માત્ર ખાલી આની અંદરથી અવાજ નીકળે એનું જ મહત્ત્વ હોય એવું નહીં, પણ આમાં મારી દ્રષ્ટિ દેખાવી જોઈએ કે હું આ યંત્ર વાગે છે તો એના દ્વારા શું કહેવા માગું છું. એ પોતાની જાતને એણે કીધું. અને આખરે છેલ્લે અનટાયરિંગ ઇફર્ટ્સ, અનટાયર અથાક એફર્ટ પ્રયત્ન, અથાક પ્રયત્ન કરી, અનટાયરિંગ ઇફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, એનો રાગ કેવો છે, એના સૂર તાલ કેવી રીતના લાગે છે એ બધું સમજી, ને હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહનવીણા. અને એણે ક્રિએટ કર્યું, સર્જન કર્યું સુંદર મજાની મોહનવીણા. ટુડે, આજના સમયમાં ધ વર્લ્ડ, આખી દુનિયા, વિશ્વ નોઝ મોહન, મોહનને જાણે છે એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે આજે આખી દુનિયા જાણે છે એને. વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ, કે જેણે ગ્રેમી એવોર્ડ જીતેલો છે. અને ગ્રેમી એવોર્ડ છે સંગીતની અંદર આપવામાં આવે, કે જેણે સારા એવા સંગીત વગાડવાનો, ગાવાનો શોખ હોય અથવા તો જે કંઈક સંગીતની અંદર કંઈક નવું કરીને બતાવે, જુદા જુદા ફિલ્ડની અંદર જુદા જુદા એવોર્ડ છે એનાયત કરવામાં આવતા હોય, આપવામાં આવતા હોય, એ પ્રમાણે એને પણ ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવેલા છે. અને જ્યારે એને ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારે એણે શું કીધું જુઓ, છેલ્લી લાઈન, આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. જ્યારે એને એવોર્ડ આપ્યો ને ત્યારે એણે ભાષણ, સ્પીચ આપી હતી, શું કીધું? આઈ જસ્ટ ફોલોડ, હું માત્ર અનુસર્યો, માય હાર્ટ્સ ડિઝાયર, મારા હૃદયની ઈચ્છાને અનુસર્યો, અને હું અત્યારે અહીંયા જો તમારી સમક્ષ છું. એટલું કહે તો એ ઘણું થઈ જાય ને, પોતે શું છે એ ખબર પડે લોકોને.
કે હું મારે ખાલી હૃદયની ઈચ્છાને અનુસરો, કે મારા માઇન્ડની અંદર આવું હતું કે મારે આવું કરવું છે, એ હું કરતો ગયો અને અત્યારે તમારી સામે છું. સેડ મોહન, આ મોહને કીધું હતું એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. આજે એને જ્યારે ગ્રેમી એવોર્ડ આપવામાં આવતો હતો, એ જે સેરેમની એટલે કે એ જે પ્રસંગ, એ બનાવ, એ ઘટના, એ જે તહેવાર પ્રસંગ 1993ની અંદર જ્યારે એને આ એવોર્ડ આપવામાં આવતો હતો ગ્રેમી, ત્યારે એણે કીધું કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ ડિઝાયર એન્ડ હિયર આઈ એમ. હું તો ખાલી મારી હૃદયની ઈચ્છાને અનુસરીને અત્યારે હું જોઉં તમારી સામે છું. આમ 1993ના આ ગ્રેમી એવોર્ડની અંદર એણે વાત કરી હતી. તો મિત્રો, આપણે પણ આપણના જીવનની અંદર કંઈક જો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બરાબર, ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ વર્ડ ઇન માય ડિક્શનરી સેડ બાય નેપોલિયન બોનાપાર્ટ. એણે કીધું છે કે મારી ડિક્શનરીની અંદર કોઈપણ એવો અશક્ય શબ્દ છે જ નહીં, બરાબર, અને કોઈપણ વસ્તુ છે એવું અશક્ય નથી. આ દુનિયાની અંદર જે કંઈ પણ આપણે કરીએ છીએ, જે કંઈ પણ વસ્તુ બને છે, એ બધી જ માણસ થકી બને છે. સારી એવી વસ્તુઓ, બધી ટેકનોલોજી એ માણસ જ બનાવે છે, આપણે માણસ જ છે. મોહન વિશ્વનાથ ભટ્ટ એ પણ માણસ જ હતા કે જેણે મોહન વીણા બનાવી, ગિટાર અને વીણા બેને મિક્સ કરીને એમાંથી ભારતીય શાસ્ત્રીય સંગીત કેવી રીતના રેલાવવું એનો અભ્યાસ કરીને એણે એ પણ કરી બતાવ્યું. તો મિત્રો, આના ઉપરથી આપણે એટલું જરૂર શીખી શકીએ કે આપણે આપણા જીવનની અંદર કંઈક પામવા માટે મનની અંદર એક દ્રઢ નિશ્ચય કરવો પડે. એણે ડિટરમાઇન કર્યું હતું, દ્રઢ નિશ્ચય કર્યો હતો કે મારે આવું કરવું છે, તો આપણે પણ એવું કંઈક કરવું જોઈએ અને જીવનની અંદર આગળ વધવું જોઈએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. આના પછીનો આપણે ચોથો પાઠ હકાવવાનો થશે, તો એના હોમવર્કની અંદર સ્પેલિંગ છે એ તમારે ચોથા પાઠના કરવાના છે, એટલે ખાસ ધ્યાન રાખજો, કરીને આવજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.